નમસ્કાર મિત્રો મિત્રો આજના વિડીયોની અંદર હું તમને એક એવી ઔષધિ બતાવીશ જો કે એને આયુર્વેદની અંદર રસાયણ તરીકેનો ઉલ્લેખ છે મિત્રો, અને ખૂબ જ અસરકારક છે મિત્રો. એક જ બીમારીની અંદર નથી, ઘણી એવી બીમારીની અંદર એ ઔષધિનો ઉપયોગ થાય છે મિત્રો. જો કે એ ઔષધિ તમને ચોમાસું, શિયાળો, ઉનાળો ત્રણેય ઋતુની અંદર એ જોવા મળે છે મિત્રો, અને ઘણા વ્યક્તિઓ એનો ખૂબ લાભ પણ લેશે મિત્રો. જો કે જે વ્યક્તિને ખબર છે કે આ ઔષધિ આ બીમારીઓની અંદર એનો ઉપયોગ થાય છે અને સચોટપણે એ રિઝલ્ટ આપે છે, તો આ વિડીયો તમે કમ્પ્લીટ જોઈ લેજો મિત્રો. અને વનસ્પતિની ઓળખ, એના નામ, એવું તમને કમ્પ્લીટ તમને આ વિડીયોની અંદર માહિતી મળી જશે. એનો ઉપયોગ કઈ રીતના કરવાનો, કઈ બીમારીઓની અંદર એનો કઈ રીતના ઉપયોગ કરીએ તો એ તકલીફ આપણા શરીરમાંથી નીકળી શકે. તો ખાસ કરીને મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત હોવ અને તમને જો આવી જ આયુર્વેદિક ઔષધિઓ, વનસ્પતિઓ વિશે એને જાણવાની ઈચ્છા હોય, ઓળખ કરવાની ઈચ્છા હોય, તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક પણ આપી દેજો મિત્રો. તો હવે શરૂઆત કરીએ કે ઔષધિ કઈ છે, એનો ઉપયોગ કઈ રીતના થાય છે. તો ચાલો હવે હું તમને ઔષધિ બતાવીશ, કમ્પ્લીટ ટોટલ માહિતી આપણે આ વિડીયોની અંદર એને મેળવશું. નમસ્કાર મિત્રો. તો મિત્રો, આજે તમે વનસ્પતિ જોઈ રહ્યા છો, એ વનસ્પતિનું નામ આપણે સંસ્કૃતની અંદર કેસરાજ તરીકે એની ઓળખ છે, અને આપણા ગુજરાતીની અંદર એને ભાંગરો તરીકે ઓળખીએ છીએ, અને આયુર્વેદની અંદર એને રસાયણ તરીકે એની ઔષધિનું નામ છે મિત્રો. તો એની ઓળખ કરવી ખૂબ જરૂર છે મિત્રો. જો કે કોઈ પણ તમે આયુર્વેદિક આવી વનસ્પતિઓની ઓળખ કરવી ખૂબ જ જરૂરી છે. જો ઓળખ અને એનો ઉપયોગમાં જો થોડી ગરબડી આપણી થઈ જાય તો એ ઔષધિ કોઈ દિવસ કામ કરતી નથી. તો આ જે ભાંગરો છે એની ઓળખ, એની ઉપર સફેદ ફૂલ આવે છે, નાના ફૂલ હોય છે મિત્રો, અને એની જે ડાળી છે એ થોડી કથ્થઈ કલરની આપણને જોવા મળે છે. એના પાન ખૂણા પર એકદમ ખાંચાવાળા હોય છે. તો એનો ઉપયોગ ભાંગરો એટલે કે આપણે બજારમાં એની અંદર ભૂંગરાજનું તેલ, મહાભૂંગરાજનું તેલ, એનું નામ પણ તમે સાંભળ્યું જ હશે. તો એ તેલ વાળ માટે ખૂબ ઉપયોગી છે. તો એને કઈ રીતનો ઉપયોગ કરવાનો એ હું પણ તમને આ વિડીયોની અંદર બતાવીશ, પણ ખાસ કરીને એની ઓળખ કરવી આપણે ખૂબ જરૂરી છે. તો હવે શરૂઆત કરીએ કે આ જે ભાંગરો છે એ કઈ કઈ તકલીફની અંદર, કઈ કઈ બીમારીઓની અંદર એ આપણને રાહત આપે છે. અને વિડીયો કમ્પ્લીટ તમે જોતા રહેજો જેથી કરીને તમે વનસ્પતિને સારી રીતે ઓળખી શકો, એના પાન જોઈ શકો, એની ડાળી જોઈ શકો, એના ફૂલ પણ તમે સારી રીતે ઓળખી લેજો, જેથી કરીને જો ભવિષ્યમાં અથવા તમારા મિત્ર વર્તુળમાં તો કોઈકને જરૂર હોય તો અવશ્યપણે આ વિડીયો શેર કરજો, જેથી કરીને મિત્ર ભાઈ બંધુ જરૂર એનો લાભ ઉઠાવે અને એની જે તકલીફ છે એમાંથી એ રાહત મેળવી શકે. તો સૌથી અગત્યનું જે પરિણામ છે એ છે મિત્રો, તમે કોઈક વખતે કામ કરતી વખતે વાગી જાય, ચીરો પડી જાય, ઘા થઈ જાય, તો એની પર આ જે પાન છે એને આપણે પીસી નાખવાના. પીસ્યા બાદ જ્યાં ઘાવ હોય, જ્યાં કપાઈ ગયું હોય એ જગ્યા પર તમે લગાવી દો, એટલે ખૂબ ઝડપથી તમને રાહત મળશે, લોહી પણ નીકળવાનું બંધ થઈ જશે, કોઈ ડેટોલ બેટોલની કોઈ જરૂરત પડે નહીં. અને બીજું કે ડાયાબિટીસની અંદર, ડાયાબિટીસવાળા વ્યક્તિઓ હોય અને એ વ્યક્તિને જો જખમ થાય, ઘા થાય, તો એ વ્યક્તિઓ પણ આ વનસ્પતિનો જે રસ છે, એનો પાનનો જે રસ છે એનો ઉપયોગ કરી શકે અને ઘા અને જખમની અંદર ખૂબ ઝડપી તમને રિઝલ્ટ જોવા પણ મળે. અને બીજું કે ઘણી વખત મૂડમાર, એટલે કે બહારથી આપણને કોઈ જાતની તકલીફ દેખાતી નથી, પણ જે મૂડમાર કહેવાય એ અંદરની તરફ હોય છે, અંદર દુખાવો હોય છે,
તો જ્યાં મૂળમાર હોય એ જગ્યા પર તમે આ પાન, એની ડાળી, એને કમ્પ્લેટ ટોટલી પીસી નાખો, લેપ બનાવી દો, અને ત્યારબાદ એ મૂળમાર પર તમે એને લગાવી શકો તો એની અંદર પણ તમને ખૂબ રાહત મળશે. તો હવે શરૂઆત છે કે જે મુખ્ય એનું કામ છે, આપ સૌ જાણો છો કે મહાભૂંગરાજનું તેલ. તો એની અંદર જો વાળ જો તમારે કાળા કરવા હોય, આ બધી મેડિકલમાંથી જાત જાતની બધી ડાય, હેર ડાય ને એ બધીનો ઉપયોગ જો બંધ કરવો હોય તો આ ભાંગરાનો ઉપયોગ તમે કરી શકો. એના પાનનો રસ લેવાનો મિત્રો, અને આંબળાનું તેલ, બરાબર, એ તો તમને બજારમાંથી મળી જ જશે, અને તમે ઘરે પણ જાતે બનાવી શકો. તો મિત્રો, એની અંદર તમે આ જે પાન છે એનો રસ અને આંબળાનું તેલ એ બંને સરખા ભાગે લેવાનું, અને થોડું હલકું ગરમ થવા દો, ત્યારબાદ ઠંડુ પડવા દો, અને ત્યારબાદ તમે વાળ પર લગાવી શકો. તો અવશ્યપણે વાળ તમારા કાળા થઈ જશે. તો મહિનાની અંદર, 2 મહિનાની અંદર તમે એક વખત જરૂરથી લગાવી શકો, જેથી કરીને બહારની જે હેર ડ્રાય છે, જાત જાતની બધી કલર આવે છે, એનાથી તમે બચી શકો અને તમારા વાળ પણ સારા રહી શકે. અને ઘણી વખત કફવાળી ઉધરસ થતી હોય ઘણા વ્યક્તિઓને, જો કે ઘણા વર્ષો જૂની કફની તકલીફ હોય, ઉધરસ થતી હોય, તો એની અંદર પણ આ જે ભાંગરો છે ખૂબ અસરકારક રિઝલ્ટ આપે છે મિત્રો. તો એની અંદર પાનનો રસ અને મધ બંને સરખા ભાગે મિક્સ કરી દેવાના, અને તમે એનો ઉપયોગ અવશ્ય કરી શકો.